વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર શું થાય છે કે બાળકો નાના હોય અને તોફાન કરે યા તો ભણવામાં ધ્યાન ન આપે તો માતા પિતા તરફથી અમને ખૂબ ટકોર કરવામાં આવે છે કારણ કે એમના મતે એમ જ છે કે બાળક ભણી ગણીને જ આગળ વધી શકે છે પરંતુ કેટલાક બાળકોમાં અલગ પ્રકારની જ પ્રતિભા હોય છે એટલે કે એવું જરૂરી નથી કે દરેક બાળક ભણવામાં જ આગળ હોય પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ વધારે પસંદ હોય છે એ કંઈક પ્રયોગ કરીને શીખવામાં માનતા હોય છે પરંતુ આ બાબત માતા પિતા સમજી શકતા નથી તો એવી જ એક સરસ મજાની સમજ આપતો પાથ આજે આપણે શીખવાના છે જેનું નામ છે સાકરનો શોધનારો જેમાં એક નાનકડા બાળકને પ્રયોગવૃત્તિ વધુ ગમે છે એને માત્ર ગોખીને ભણવું ગમતું નથી પરંતુ પ્રયોગ દ્વારા એ શીખવામાં વધુ રસ ધરાવે છે પરંતુ આ બાબતને એના પિતા સમજતા નથી અને એના પિતા જ એ બાળકના વિકાસને રૂંધી રહ્યા છે એક તરફ જ્યારે એના કાકા બાળકના માનસને સમજવાની ક્ષમતા ધરાવે છે તો એ પ્રમાણે આ બાળકના અંદર એક નવું પરિવર્તન લાવવાની ક્ષમતા એના કાકા ભાસ્કરરાયમાં છે તો બાળકના માણસને માત્ર માતા પિતા માત્ર અને માત્ર પુસ્તકીયું જ્ઞાન આપીને આગળ વધારવા માગે છે પરંતુ ક્યારેક બાળકના મનને સમજવાનો પ્રયત્ન કરે એ ખૂબ મહત્ત્વનું છે તો પાઠનું નામ છે સાકરનો શોધનારો જેનો સાહિત્ય પ્રકાર છે એકાંકી નાટક અને જેના લેખક છે અશ્વ યશવંત પંડ્યા તો સૌ પ્રથમ આપણે લેખક પરિચય મેળવીશું તો યશવંત પંડ્યાનો જન્મ ઓગણીસસો પાંચ અને અવસાન ઓગણીસો પંચાવનમાં થયું હતું યશવંત સવાઈલાલ પંડ્યા ભાવનગરના વતની હતા તેઓ અભ્યાસકાળ દરમિયાન જ નાટ્ય લેખક તરીકે જાણીતા થયા હતા પડદા પાછળ જેવા લાંબા નાટકો લખ્યા છે બાળ નાટકો નાટકો તેમનો નાટ્ય સંગ્રહ છે એકાંકી નાટક એટલે એક અંકવાળું નાટક આપણી ભાષામાં એકાંકી નાટકોનો પ્રારંભ બતુભાઈ ઉમરવાડિયાએ કર્યો હતો એ પછી યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદોવાળા એકાંકી નાટકો આપીને આકર્ષણ જમાવ્યું હતું લાંબુ નાટક એ ટૂંકી વાર્તાની જેમ જીવનના કોઈ એક બિંદુને સ્પર્શીને એના પર વેધક પ્રકાશ પાડે છે ત્રણ દ્રશ્યોમાં વહેંચાયેલા આ એકાંકીમાં લેખકે બાળકનો ક્યારે વિકાસ થાય છે અને ક્યારે કુંઠિત થાય છે તે બતાવ્યું છે અંજનના પ્રયોગો પાછળનું માનસ ન સમજી શકનાર તેના પિતા રાયનું કડક વર્તન માતાનો બાળક તરફનો સ્નેહભાવ ભાઈ બહેનનો નિર્મળ અને નિખાલસ પ્રેમ અને કાકા બાલમાનસની કાકાની માનસની સમજણ આ બધાને લેખકે અહીં સુંદર રીતે ઉઠાવ આપ્યો છે તો વિદ્યાર્થી મિત્રો સાકરનો શોધનારો એકાંકીમાં લેખકે અંજનના પાત્ર દ્વારા બાળ માનસનું ચિત્રણ કર્યું છે ત્રણ દ્રશ્યમાં વહેંચાયેલું છે આ એકાંકી જેમાં અંજન અને તેની બહેન કિન્નરીનો સંવાદ રમ્ય છે અંજનના બાળ વિકાસને તેના પિતા નિખિલરાય જ રૂંધી રહ્યા છે અંજનના પ્રયોગશીલ માનસને તેઓ સમજી શકતા નથી આથી બાળક અંજનને વારંવાર ખીજાયા કરે છે પિતાની કડકાઈ માતાનો પુત્ર પ્રત્યેનો વાત્સલ્ય ભાવ ભાઈ બહેનનો નિખાલસ અને નિર્મળ પ્રેમ તથા કાકા ભસ્કરાઈની બાળ માનસને સમજવાની ક્ષમતા તેમની સમજાવતી નિખિલરાયમાં આવતું પરિવર્તન આ બધું જ આ એકાંકીમાં લેખકે સુંદર રીતે નિરૂપણ કર્યું છે તો હવે આપણે પાઠને વિસ્તારથી સમજીએ તો સૌ પ્રથમ આ નાટકના આપણે પાત્રોનો પરિચય મેળવીએ તો અહીંયા અંજન અને કિન્નરી બંને છે ભાઈ બહેન અંજનની ઉંમર છે બાર વર્ષ અને કિન્નરીની ઉંમર છે દસ વર્ષ ત્યાર પછી નિખિલ નિખિલરાય એ અંજનના પિતા અંજન અને કિન્નરીના પિતા જે પાંત્રીસ વર્ષના છે સુરેન્દ્રનાથ એ ડાક્ટર છે ત્રીસ વર્ષના ભાસ્કર રાય એ નિખિલ રાયના મિત્ર છે ચોત્રીસ વર્ષના તો હવે આપણે પાઠને વિસ્તારથી સમજીએ તો અહીંયા પહેલો અંક રજૂ કરવામાં આવ્યો છે હવે કૌંસમાં જે તમને વાક્યો આપ્યા છે એ તે પરિસ્થિતિ એટલે કે નાટક ભજવાતું હોય તો અત્યારે ત્યાં શું દર્શાવવામાં આવ્યું છે તે આ કૌંસમાંના વાક્યો દર્શાવે છે જેમ કે અંજનનો અભ્યાસખંડ જેવો જોવા જેવો છે ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓ ને નોટબુકો રખડતી પડી છે ટેબલ ઉપર મોજા છે મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે એક બે કિટ્ટા બે ત્રણ પેન્સિલ રબર વગેરે છૂતાછવાયા રખડે છે અહીં અંજન આવે છે તો અહીંયા અત્યારે દ્રશ્ય દર્શાવ્યું છે કે અંજનનો આખો રૂમ એકદમ વેરવિખેર થઈ ગયેલો છે એટલે કે જુઓ તો ખુરશીમાં જજમ ઉપર જજમ એટલે કે શેત્રંજી અથવા ચટાઈ જોડા સાથે જોડા એટલે બૂથ ચોપડીઓ અને નોટબુક બધી રખડતી પડી છે એટલે કે વેર વિખેર પડી છે મેલા અને ધોયેલા મેલા એટલે ગંદા અને સાફ કરેલા કપડાં બધા એક જ ડગલામાં છે એક બે કીતા કીતા એટલે જાડા કાપની કલમ અને બે ત્રણ પેન્સિલ રબર વગેરે છૂતાંછવાયે રખડે છે એવામાં અંજન આવે છે હવે અંજન બોલે છે લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય વાદળીમાં લીલો મેળવીએ એટલે હવે કાઉસમાં ફરીથી આપ્યું છે એ સંભાળવાની મહેનત કરે છે સંભાળવું એટલે યાદ રાખવાનું જેમ કે આપણે શાળામાં ભણીએ છીએ તો સવાલ જવાબ યાદ કરવાના કહે એટલે આપણે ગોખીને આવીએ તેમ પણ ગોખવાનો એટલે કે યાદ રાખવાનો પ્રયત્ન કરે છે માથું ખંજવાડે છે પણ કંઈ ફાવતો નથી એટલે કે એને ફાવતું નથી ચીડાઈને એટલે ગુસ્સે થઈને ખીજાઈને બોલે છે માસ્તર આમ ગોખાવ્યા કરે એ કે ખોટું શું કહે છે ગોખવું એટલે વારંવાર રતણ કરી યાદ રાખવા પ્રયત્ન કરવો તેને કહેવાય ગોખવું તો શું કહે છે માસ્તર એટલે કે શિક્ષક આમ વારંવાર રતણ કરાવ્યા કરે ગોખાવ્યા કરે એ ખોટું છે યાદ તે કેટલું રહે હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું એક પાકું કડકરાત કરું ત્યાં બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય એટલે કે અહીંયા એ થોડીક અવધવમાં પડેલો છે કે એક વિષયને હું ગોખું છું યાદ કરું છું એવામાં બીજો વિષય ભૂલાઈ જાય છે મુઠ્ઠી પછાડીને અરે અમારે ભણવું એ કેટલુંક રમવાનું તો જાણે નામ જ ન લેવું હું તો હેરાન થઈ ગયો આવું ભણતર તે કોણે કર્યું હશે એને તો શું ગમે છે પ્રયોગ કરવા ગમે છે એને પ્રેક્ટિકલ નોલેજમાં વધુ રસ છે એટલે ચીડાઈ જાય છે અને કહે છે કે આમ શિક્ષકો ગોખાવ્યા કરે એ કેમ ચાલે એક વિષય યાદ રાખવું બીજો વિષય યાદ રાખવું અને એક વિષય જો કડકડાત યાદ રાખવું એટલે બીજો વિષય મગજમાંથી ખાલી થઈ જાય ગુસ્સો કરે છે મુઠ્ઠી પછાડે છે અને કહે છે અમારે કેટલું એ ભણવાનું રમવાનું તો મળતું જ નથી અને હું તો હેરાન થઈ ગયો છું આવું ભણતર કોણે બનાવ્યું હશે ફરીથી કાઉસમાં નિરાશ થઈને એ ખુરશીમાં પડે છે એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખડીયો ધડે છે ધળે છે એટલે નીચે ધોળાઈ જાય છે શું કરે છે આવી રીતે હાથ પટ પટકતા એ નીચે ખુરશીમાં બેસે છે એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખડીયો છે એ ધોળાઈ જાય છે અંજન બ્લોટિંગ વડે ધાઘા સાફ કરે છે તો બ્લોટિંગ એટલે શાહી ચૂસનારો કાગળ એટલે શાહી દોડાઈ હોય તો આ બ્લોટિંગ પેપરથી આપણે એને સાફ કરી શકીએ તો એ બ્લોટિંગ પેપર વડે આ દાગા સાફ કરે છે એથી એના આંગણા ખરદાઈ જાય છે બ્લોટિંગ પરના ડાઘ સામે જોઈને આ બરાબર ઉપાય છે એકવાર આ લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવું એટલે પછી કોઈ દહાડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે હવે આ દાઘા સાફ કરતાં કરતાં એને એક વિચાર આવે છે કારણ કે અંજનને પ્રયોગશીલ રહેવું વધુ ગમે છે તો એ જ્યારે પહેલાં ગોખવાનો પ્રયત્ન કરતો હતો કે આ રંગમાં આ રંગ ઉમેરવાથી આ રંગ બને છે તો અહીંયા જે શાહીનો ખડિયો ધોરાયો એના જે બ્લોટિંગથી દાઘા સાફ કરે છે અને એનાથી એના હાથના આંગણા પર ખરદાઈ જાય છે તો એને યાદ આવે છે કે આ બરાબર ઉપાય છે એકવાર શું કરું આ લાલ દાગમાં ભૂરી શાહી ભેળવું એટલે ક્યારેય નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે હવે શું કરે છે એ વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે એને ખબર નથી રહેતી કે એના હાથ તો શું પણ કપડા પર કપડાં પણ સારી પેથે ખરદાય છે એને તો પ્રયોગશીલ રહેવું ખૂબ ગમે છે અને પ્રયોગ કરવો ગમે છે એટલે એનું ધ્યાન પહેલાં પ્રયોગમાં જ છે એટલે એ શું કરે છે પહેલાં બ્લોટિંગ પેપર ઉપર લાલ શાહી હતી તેના પર વાદળી શાહીનો ખડીયો ઊંધો વાળે છે અને એને ખબર પણ નથી રહેતી કે એના હાથની સાથે સાથે એના કપડાં પણ સારી રીતે ખરડાઈ ગયા છે ઉત્સાહથી એટલે ખૂબ આનંદથી બરાબર જાંબુડો જાંબુડો એટલે બે શાહીના રંગ ભેગા કરવાથી એને હવે રંગ મળી ગયો કે લાલ શાહીમાં ભૂરી શાહી એટલે કે વાદળી શાહી ઉમેરવાથી કયો રંગ મળે છે જાંબુડો રંગ મળે છે એ કૂદકા મારવા માંડે છે આનંદથી એ કૂદકા મારવા માંડે છે કારણ કે એણે જે પ્રયોગ કર્યો તે સફળ રહ્યો અને આ એને કાયમ માટે યાદ રહી જશે ત્યાર પછી ફિકરથી એટલે કે થોડીક ચિંતા કરીને કહે છે પણ પીળા રંગનું શું થશે એ વિચારવા લાગે છે એટલામાં એની નાની બહેન કિન્નરી પ્રવેશ કરે છે કિન્નરી ભાઈ ભાઈ સત્તર સત્તા કેટલાય સ કેટલાય સ તો અંજન શું કરે છે ધાઘા સંતાડતો એના કપડાએ ગંદા થઈ ગયા છે એના હાથ પર શાહીના ધાઘા છે તો એ સંતાડે છે કારણ કે એની બહેન કહી દેશે પણ હું વાંચું છું ત્યારે કેમ આવી જા નથી કહેતો કિન્નરી તું તો હમણાં કૂદકા મારતો હતો તો અંજન કહે છે તેમાં તારું શું ગયું જા તું તારું કામ કર પછી કિન્નરી કહે છે પણ એટલે એને અટકાવીને અંજન કહે છે કે કૂદકા મારવા દઉં અંજન ગુસ્સે થઈને બોલે છે ગડબડ નહીં જ્યાં હું કૂદીશ ખરો પણ તને તો કાંઈ નહીં કહું પછી અંજન ખરેખર ફરી કૂદવા લાગે છે કિન્નરી શાહીના દાગા જોઈ જાય છે કિન્નરી તાળી પાડીને બાપુને બોલાવા દે કપડાં કાળા કર્યા છે તો લગીર ગાલ લાલ લાલ કરશે હવે શું કહે છે કિન્નરી જોઈ લે છે કે અંજન કંઈક પ્રયોગ કરતો હોય એટલે એના કપડા પર જે શાહીના ધાગા પડ્યા હતા તે જોઈ લે છે અને તાળી પાડીને ખુશ થાય છે કે હવે હું બાપુને બોલાવીને કહું છું તે કપડા કાળા કર્યા છે એટલે હવે તારા લગીર એટલે કે ગાલ લાલ કરશે એટલે કે ગાલ પર માર પડશે એટલે તારા ગાલ પણ લાલ થશે કિન્નરી જવા જાય છે અંજન તેનો હાથ જાલે છે મને જવા દે અંજન કિન્નરી સત્તર સત્તા ઓગણીસો સો કિન્નરી જતી અટકે છે અંજનને હાશ થાય છે પણ ત્યાં તો એમના બાપુ આવે છે એટલે માર ખાવાની બીકે એ કિન્નરીને રોકે છે અને એને જવાબ પણ આપે છે પરંતુ

એટલે એના બાપુજી આવે છે અને બોલે છે કે આ સાના ધમ પછાડે એટલે કે આ તોફાન મસ્તી સાની ચાલે છે તો અંજન શું કહે છે કે આ કિન્નુ એટલે કે એની બહેનને પ્રેમથી કિન્નુ કહીને બોલાવે છે અને કહે છે કે આ કિન્નુ મને પજવે છે પજવે છે એટલે કે હેરાન કરે છે તો નિખિલ રાય કહે છે કેમ રે કિન્નરી તો કિન્નરી કહે છે મસ્તી તો અંજુ કરે છે એના હાથ જુઓ એના કપડાં જુઓ જેમ કે નાનું બાળક હોય એમાં એકદમ નિર્ષ વૃત્તિ હોય છે એટલે એના પિતાજીને કહી દે છે કે મસ્તી તો અંજુ કરે છે એના હાથ અને કપડાં જુઓ અંજને આંગળા અને કપડાનો દગ સંતાડવાની મહેનત લીધી હોય છે તે નકામી જાય છે દગ જોતાં જ નિખિલરાયનો મિજાજ બગડે છે મિજાજ એટલે એમનો સ્વભાવ બગડે છે અને એ ગુસ્સો કરે છે એ જોતાં કિન્નરી ત્યાંથી સરકી જાય છે સરકી જાય છે એટલે કે ત્યાંથી નીકળી જાય છે નિખિલરાય અંજનનો કાન પકડી અલિયા તું તો સુધરવાનો જ નહીં ને રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની એક દી બારીના કાચ ભાંગે છે તો બીજે દી દવાની બાટલી ફોડે છે આજે શાહી ધોળી કપડાં બગાડ્યા આખા ઘરમાં દગા પાડ્યા એટલે હવે નિખિલરાયનો ગુસ્સો આવ્યો નિખિલરાયને ગુસ્સો આવે છે એટલે શું કહે છે અંજનનો કાન પકડીને એને ખીજાય છે કે તું તો સુધરવાનો જ નથી તરી રોજને રોજ ફરિયાદ હોય છે એક દી એટલે કે એકાદ દિવસ બારીના કાચ ભાંગી નાખે છે તો બીજા દિવસે દવાની બાટલી ફોડી નાખે છે અને આજે સહી ધોળીને કપડાં પણ બગાડ્યા અને આખા ઘરમાં દાગા પાડ્યા ગુસ્સો ઉભરાતા નિખિલરાય અંજનને થપ્પડ ચોડી દે છે અને ખૂબ ગુસ્સો આવતા ગુસ્સો ઉભરાતા એટલે કે વધારે પડતો ગુસ્સો આવતા નિખિલરાય શું કરે છે અંજનને એક થપ્પડ મારી દે છે અંજન ધીલોધસ બન્યો હોય છે ધીલોધસ એટલે એકદમ નરમ બની જાય છે એકદમ ગૂપચૂપ બની જાય છે ત્યાર પછી નિખિલ રાય જ કહે છે બોલ કેમ કરતા શાહી ધડી ટેબલ પર નાચ કરતો હતો કે ખડિયો કરતો હતો હવે એને પૂછે છે કે તે કેવી રીતે શાહીને દોડી નાખી અંજન કહે છે હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો એટલે નિખિલરાય બોલતા અટકાવી દે છે અને કહે છે ત્યારે તો કહે ને કે હુન્નર કરતો હતો હુન્નર એટલે કારીગરી કે કસબ એ તો શું કહે કે એમ કહે ને કે તું કારીગરી કરવા બેઠો હતો અંજન કહે છે ના હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો એટલે અંજન શું કહે છે તો બાળક છે એટલે બાળ સહજ સ્વભાવે કહી દે છે કે હું તો માત્ર ખાતરી કરતો હતો કે આ બે રંગની મેળવણી કરવાથી જાંબુળો રંગ બને છે કે નથી બનતો નિખિલ રાય કેમ કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું તારે શું કહે છે રંગારા એટલે આ જે રંગકામ કરે છે એવી આ વ્યક્તિઓ રંગરોગાણનું કામ કરનારા હોય તેને કહેવાય રંગારા રંગારા તો નિખિલરાય કહે છે કેમ તારે કોઈ રંગરોગાણના કામ કરવા ત્યાં નોકરી કરવી છે માથામાં તપલી મારે છે બેસ વાંચવાનું વાંચ દસ વાગ્યા પહેલા જો આ ખુરશીમાંથી હલ્યો કે બોલ્યો તો પગ વઢી નાખીશ વઢી નાખવું એટલે કાપી નાખવું એટલે શું કહે છે કે દસ વાગ્યા સુધી જો આ ખુરશીમાંથી જરાય હલ્યો કે કંઈ પણ બોલ્યો છે તો તારા પગ કાપી નાખીશ અંજન ગુપચુપ ખુરશીમાં ગોઠવાય છે નિખિલરાય જવા લાગે છે હવે શું થાય છે કિન્નરી બાપુ મા કહે છે કે તમે અંજુને મારશો માં અહીંયા મા શબ્દ શું દર્શાવે છે નકાર નિખિલ રાય શું કહે છે એને જ બગાડ્યો છે ને તદ્દન રેધિયાળ છોકરો થઈ ગયો છે રેધિયાળ એટલે એકદમ રખડું કઈ કામ નહીં કરે અને નિયંત્રણ વગરનો કોઈક માલિક નું નિયંત્રણ નહીં હોય એવું તો શું કહે છે કે તદ્દન રેધિયાળ છોકરો થઈ ગયો છે કાલે એના માસ્તર પણ કહેતા હતા કે પહેલા નંબરનો ઠોઠ છે ઠોઠ એટલે ભણવામાં નબળો તો શું કહે છે કાલે એના માસ્તર પણ કહેતા હતા કે પહેલા નંબરનો થોઠ છે માસ્ટર ભ ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે અહીંયા રુધિપ્રયોગ છે મન ભીતોમાં ભમવું એટલે અત્યંત ચંચળ હોવું અથવા ધ્યાન ન આપવું અથવા મન એક જગ્યાએ સ્થિર ન રહેવું એટલે શિક્ષક જ્યારે જ્યારે ક્લાસમાં ભણાવતા હોય ત્યારે એ ભાઈનું મન ક્યારેય ક્લાસમાં રહેતું નથી ભમતું રહે એટલે કે ગમે ત્યાં ફરતું રહે છે ફાવે છે તો ઊંઘી જાય છે નથી ઊંઘતા ત્યારે બાકડા બગાડે છે શું કરે છે નહીં ફા એને ફાવે તો મન ફાવે ત્યારે ઊંઘી જાય અને ઊંઘ નહીં કરતો હોય તો શું કરે બાકડા બગાડે એટલે કે બેન્ચીસ બગાડે છે વર્ગના બાકડે બાકડે એનું નામ કોતરાઈ ગયું છે તારીમાંને મોટાભાઈના પરાક્રમો તો કે પછી ભલેને એનું ઉપરાણું તાણે એટલે શું કહે છે આ બધી એની જે ફરિયાદ આવે છે એ નિખિલરાય કહીને સંભળાવે છે અને પછી કહે છે કે આ બધી તારા ભાઈના પરાક્રમો છે એ તારી માતાને પહેલાં કે પછી એને કહે કે એનું ઉપરાણું તારે એટલે કે એનો પક્ષ લે એની તરફદારી કરે ઉપરાણું તાણું એટલે તરફદારી કરવી કારણ કે માતાને એનો બાળક ખૂબ વહેલો હોય એટલે એ એને મારવા દેતા નથી એટલે કહે છે કે આટલા બધા પરાક્રમો કરે એ પહેલાં જાણ પછી એના પક્ષમાં બોલ જતી રહે છે અંજન જરા પાછળ નજર વળી ચોપડીમાંથી માથું ઊંચું આજે તારે માથે મોત ભમતું લાગે છે માથે મોત ભમવું એટલે મરણ જેવો ભય હોવો મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે એટલે હું મૂંગો રહેતો હતો નિખિલ રાય શું કહે છે નિખિલને જોઈને કહે છે કે આજે તારે ખૂબ ભયમાં જ રહેવાનું છે કારણ કે એ ખૂબ ગુસ્સામાં છે નિખિલરાય એટલે શું કહે છે કે મને એમ કે નાના બાળક સાથે શું કલેશ કરાવવો એટલે શું ઝઘડો કરાવવો પણ હું મૂંગો રહેતો હતો પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો છો મોંમાં આંગળા નાખીને બોલાવવું એટલે પરાણે બોલાવવું જબરજસ્તી બોલાવવું માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો શું કહે છે કે માવતરનું માવતરપણું પણ રહેવા દેતા નથી અંજનવડી પાછો વાંચવા પડે છે એની આંખો પાનામાં છે પણ ધ્યાન થપકામાં છે શું થાય છે અંજન પાછો માત્ર વાંચવાનો દોર કરે છે એની આંખ માત્ર પુસ્તકના પાનામાં છે પરંતુ ધ્યાન જે પિતાજી દ્વારા થપકો મળ્યો છે એમાં હોય છે કિન્નરી કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અદપલું કરતો હતો કોઈ દિવસ આંચકો લાગશે કિન્નરી દાખલ થાય છે એના પિતાજી શું યાદ કરવા છે કે કાલે કિન્નરી કહેતી હતી કે તું કાલે વીજળીના પંખાને અડપલું કરતો હતો એટલે કે એમાં કહી કે એ અટકચાળા કરતો હતો એટલે કોઈક દિવસ આંચકો લાગશે રે કે વીજળીનો ઝટકો લાગશે તો એટલામાં કિન્નરી દાખલ થાય છે કિન્નરી પણ બાપુ અમને આંચકો તો લગીરે ન નહોતો લાગ્યો લગી રે એટલે જરા પણ એટલે એ શું કહે છે પાછી કે બાપુ અમને આંચકો જરા પણ લાગ્યો ન હતો તો નિખિલ રાય કહે છે હવે તો એની વારેદા વાહરેદા એટલે કે એને મદદરૂપ થવાની વાત કરે છે બધાને બધા એને બગાડવામાં સમજ્યા છો મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે અંજુ ચાલ ઊભો થાય શું કહે છે મને એવું લાગે કે તમે બધા એના પક્ષમાં રહીને એને બગાડવા માટે સમજ્યા છો એટલે કે એને હવે બગાડવો જ છે તો હવે મને એવું લાગે છે કે મારે થોડુંક કડક થવું જોઈએ ચાલ ઊભો થા અંજન ઊભો થાય છે કિન્નરી ગભરાય છે આંખો કાઢીને આ માવ અંજન પાસે આવે છે કિન્નરી દૂર દોડી જાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે જોયું કે અંજનના પ્રયોગો પર એના પિતા નિખિલ રાયને ખૂબ ગુસ્સો આવે છે એના પ્રયોગોને નથી સમજતા પરંતુ એને મસ્તીખોર સમજે છે અને એને ગુસ્સા એના એમના પર ગુસ્સો કરે છે તો આગળના ભાગમાં આપણે જોઈશું કે ગુસ્સાથી અંજનને બોલાવીને હવે એના પિતાજી એને શું સૂચના આપે છે